નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે વરાછા વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કુમારભાઈ કાનાણી. શ્રી કુમારભાઈ કાનાણી મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે અને બે ભાગ્યશાળી કોર્પોરેટર આ ચૂંટણીની અંદર છે કે જેઓને ધારાસભાની આ બેઠક લડવા માટેનો હુકમ મોવડી મંડળ તરફથી મળ્યો છે. કુમારભાઈ, સૌથી પહેલાં તો આ મોટી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જવાબદારી આપ ખૂબ સુપેરે સફળતાપૂર્વક પાર પાડો તેવી હાર્દિક શુભકામનાઓ પણ અમે તમને પાઠવીએ છીએ. પ્રશ્નનો પ્રશ્ન એ થાય છે કે કેમ બે જ કોર્પોરેટરોને તક મળી, એટલે તમારા એવા કયા વિશિષ્ટ ગુણો છે કે જેને કારણે પાર્ટીએ તમારી આટલી મોટી જવાબદારી માટે પસંદગી કરી? વિશિષ્ટ ગુણ તો શું હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનું કારણ મારી દૃષ્ટિએ તો તમામ દાવેદારો લાયકાત હતી અને તમામ દાવેદારો મજબૂત જ હતા. પરંતુ જ્યારે વરાછા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધીરુભાઈ ગજેરાની પસંદગી કરી છે ત્યારે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ધીરુભાઈની સામે મારી પસંદગી યોગ્ય લાગી હોય અને એવા કારણસર મને પસંદ કર્યો એવું મને લાગે. કુમારભાઈ, એવું બને કે ધીરુભાઈની પસંદગી નહીં થયો તો તમારી પણ પસંદગી ના થયો? હા, એવું નથી, એ તો હવે અત્યારે ના કહી શકાય, પણ મારી પસંદગી થઈ છે અને એ પસંદગી ધીરુભાઈ ગજેરાની સામે થઈ છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે આમાં તો દાવેદારો હતા મારી જેટલા જ મજબૂત હતા, પણ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ એક જ પસંદ થાય? ઇન શોર્ટ એવું કહી શકાય કે જ્ઞાતિ જાતિ ધર્મ કોમના ભેદભાવથી દૂર રહેવા મતની તમામ પાર્ટીઓ એક કે બીજી રીતે ક્યાંક તો જ્ઞાતિ જાતિનો ભેદભાવ પસંદ કરે જ છે, તેવું તો ચોક્કસ કહી શકાય કે નહીં કહી શકાય? ના, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને પસંદ કર્યો છે અને અહીંના વરાછા વિધાનસભાના લોકો મતદાર ભાઈઓ એ ભારતીય જનતા પાર્ટીના કમલને મત આપે છે. કોઈ જ્ઞાતિ કોઈ અહીંયા કોઈ સમીકરણ એવા લખતા. વરાછા વિધાનસભામાં કેટલા મતદારો, પુરુષ મતદાર, સ્ત્રી મતદાર, કુલ મતદાર અને કયા વિસ્તારો ખાસ સમાવેશ થયેલા છે અને એમાં તમારા જીતના સમીકરણો સમજાવો, કેવી રીતે જીતી શકાશે ધીરુભાઈની સામે? ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષથી આ રોડ ઉપર જીતતી આવી છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો આ વરાછા વિધાનસભામાં ચૂંટાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખથી માંડીને તમામ ટીમ, જેને ભારતીય જનતા પાર્ટીનું સૈનિક કહી શકાય એવી સરસ મજાનું સંગઠન આ વરાછા વિધાનસભાની અંદર છે. ભારતીય જનતા પાર્ટીના સૈનિકો કામે લાગ્યા છે, લોકોનો સહકાર છે, સપોર્ટ છે, તો એમાં કંઈ જીતવું કોઈ અઘરી બાબત નથી. આવી રહ્યા ગુજરાત પરિવર્તન પાર્ટીની જે ઉપસ્થિતિ થઈ છે તે તમારા વોટની અંદર કેટલું ડિવિઝન કરશે, કેટલું વિભાજન કરશે? વરાછા વિધાનસભામાં કોઈને ખબર જ નથી કોણ ગુજરાત પરિવર્તન પાર્ટીનો કોણ ઉમેદવાર છે, કોઈ જાણતું જ નથી, કોઈની ચર્ચામાં જ નથી. લોક ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કુમાર કાનાણી ચર્ચામાં છે, બીજો કોઈ ચર્ચામાં અહીંયા છે જ નહીં. રાઈટ. કુમારભાઈ, સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર પદ પણ આપ નિભાવી ચૂક્યા છો, એટલે જવાબદાર પોસ્ટ તમે નિભાવી છે. તમને એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકામાં આ વિસ્તારમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો મોટાભાગે નિરાકરણ તેનું આવી ગયું છે એવું આપ માનો છો ખરા? ચોક્કસ. ભારતીય જનતા પાર્ટીના શાસનકાળની અંદર વરાછા વિધાનસભાની અંદર કયા કામ નથી થયા? પ્રાથમિક સુવિધાના તમામ કામો, ગાર્ડનો, કોમ્યુનિટી હોલ, હેલ્થ સેન્ટરો, પુસ્તકાલયો, વાંચનાલયો, આ જે કયા જે તરણકુંડો છે, ભારતીય જનતા પાર્ટીએ અબજો રૂપિયાના વિકાસના કામો આ વરાછા વિધાનસભાના નાગરિકોને લોકાર્પણ કર્યા છે. એટલે જ કુમારભાઈ આ ચૂંટણીની અંદર મુદ્દો તમારો જે ભાજપનો છે તે વિકાસનો મુદ્દો બની રહેશે 100%. તો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સામે જે આક્ષેપો થાય છે કે વિકાસ એ માત્ર વાતો છે, ખાલી જોર જોરથી બોલવું, ઘાટા પાડી પાડીને બોલવું અને વિકાસની ગુલબાંગો ફેંકવી, એવો કોંગ્રેસનો આક્ષેપ છે, એ વાત સાથે આપ કેટલા અંશે સંમત છો? બિલકુલ નહીં. કઈ કોંગ્રેસ કયા વાત પર એવું કહી શકે છે કે ગુજરાતનો વિકાસ નથી થયો? આ રાજ્યની અંદર
40 વર્ષ સુધી શાસન કોંગ્રેસે કર્યું છે. એટલે વિકાસનો પાયો એમણે નાખ્યો છે એવું તો કહી શકાય નહીં. બિલકુલ નહીં, બિલકુલ નહીં. 10 વર્ષના શાસન ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર 24 કલાક વીજળી કોણે આપી? 108 એમ્બ્યુલન્સ કોણે આપ્યા? રોડ રસ્તા હાઈવે કોણે બનાવ્યા? 40 વર્ષ સુધી તો આ કંઈ નહોતું, ગુજરાતની જનતાએ કંઈ જોયું નથી. કોંગ્રેસ જે વાત કરે છે, આવો દશા બદલીએ, દિશા બદલીએ, ક્યાં વાળ ઉઠાણે વીજળી વહી જતી, ત્યાં જવું છે પાછું? સૌરાષ્ટ્રના ગામડામાં જમવા બેસીએ સાંજે, અમે વાળું કહીએ, એ વાળું કરવા બેસતા હતા ને વીજળી જતી હતી, આ દિશામાં ફરી વાર જવું છે? બિલકુલ કોઈ કોઈ વાતમાં દમ નથી. કોંગ્રેસની એક પણ વાત સાચી નથી. ઘરનું ઘર આપીશું, ઘરનું ઘર ક્યાં આપશે? આદર્શ કોમ્પર શું છે? આદર્શ કોમ્પર શું છે? આ દેશના સીમાડાઓ સરહદો સાચવતા સાચવતા, દેશની રક્ષા કરતા કરતા જે સૈનિકોના શહીદો થયા છે, એની વિધવાઓને એના બાળકોને મકાનો આપવાની યોજના, એ આદર્શ યોજના, એ આદર્શ કોમ્પર શું છે? જે કોંગ્રેસ આ દેશના શહીદ થયેલા વિધવાઓના મકાનો, એના પુત્રોને એના બાળકોને આપવાના મકાનો, એના મામા માસીના ફોઈના બનાવીને શાળાઓને મકાન જે કોંગ્રેસે આપી દીધા છે, એ હું આપણને આ ઘરનું ઘર એ આપણને આપશે? શહીદોના મકાન ખાઈ ગયા એ લોકોને ઘર આપશે? બિલકુલ ખોટી વાત છે. કોંગ્રેસને કોઈ પણ રીતે બોગસ પ્રચાર કરીને કે કોઈ પણ રીતે એને કોઈ મત માગવાનો આ જનતા પાસે અધિકાર નથી. તમે 108 યોજના સહિતની કેટલીક યોજનાઓની વાત કરી, એ યોજનાઓના પૈસા કેન્દ્ર સરકાર આપે છે રાજ્ય સરકારને, એટલે કેન્દ્ર સરકારનો પણ એટલો જ ભાગીદાર છે આપણા રાજ્યના હિતની અંદર, રાજ્યના વિકાસની અંદર, એવું તેઓ કહે છે, હું નથી કહેતો. તો આપનું શું મંતવ્ય છે? બિલકુલ ખોટી વાત છે. તો કોંગ્રેસ કેટલે ગુજરાત સરકારની જે વાત છે, ગુજરાતની જનતા ત્યાં ટેક્સ આપે છે. ચાલો માની લો કે એ 108 એમ કહે છે કે કેન્દ્રના પૈસાની છે, તો આ દેશની અંદર કોંગ્રેસનું શાસન કેટલા રાજ્યોમાં છે? કેટલા રાજ્યોમાં છે? તો ત્યાં ભાઈ કેમ 108 નથી? કોંગ્રેસના શાસનમાં 108 નથી ચાલતી, તો ત્યાં કોંગ્રેસની સરકારે એને પૈસા નથી આપ્યા એની સરકારને? બોગસ વાહિયાત વાતો છે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. કુમારભાઈ, વિકાસની વાતો બરાબર છે, પરંતુ વિકાસની વાતો કરીને તેની પ્રસિદ્ધિ કરવી, એને માટે કરોડો રૂપિયા ખર્ચવા, ગરીબ કલ્યાણ મેળો હોય, એક સીધા પૈસા ગરીબોને પહોંચી જ શકે છે, એને માટે આટલા મોટા જાહેર સમારંભો કરવાની જરૂરિયાત કેટલી? ખેલ મહાકુંભ હોય, પ્રવેશ મહોત્સવ હોય, ગુણોત્સવ હોય, રણોત્સવ હોય, પતંગ મહોત્સવ હોય, મહોત્સવ 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 કરીને રૂપિયાનો બગાડ, અધિકારીઓના કામના કલાકોનો બગાડ, એને કારણે અધિકારીઓ કામ નથી કરતા એવી ફરિયાદ, આ બધા વિષયના તમારા જવાબો શું છે? આમાં પોતપોતાની નજર હોય છે. કોંગ્રેસને કમળો થઈ ગયો છે એટલે એને પીળું દેખાયા કરે છે. કોમનવેલ્થ ગેમ્સ એ શું હતું? કેમ ભાઈ, એ લોકોએ તો કોમનવેલ્થ ગેમ રમાડીને કરોડોનો કૌભાંડ કરી ગયા, તો એ શું છે? ગુજરાત સરકાર તો કોઈ પણ એનો હેતુ હોય છે. ઓલિમ્પિક્સ આ દુનિયાની અંદર રમાય છે, તો ઓલિમ્પિક્સની અંદર માંડ માંડ આપણો રમતવીર કાંસ્ય ચંદ્રક મેળવે, તો આ દેશની જનતા, આ દેશના વડાપ્રધાન, આ દેશના મુખ્યમંત્રીઓ, આ દેશના લોકો આમ કોલર ઊંચો કરી ચાલે, કાંસ્ય ચંદ્રક મેળવ્યો. તો આ મહાકુંભ, ખેલ મહાકુંભ એ તો ખેલાડીઓની પ્રતિભાઓને ઉજાગર કરવાનું, એને ઓલિમ્પિક્સની અંદર ભાગ લઈ અને સુવર્ણ ચંદ્રક મેળવી શકે એવું પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો છે. શાળા પ્રવેશ મહોત્સવ, આ દેશની અંદર કયો મુખ્યમંત્રી એવો છે કે ઝૂંપડાની અંદર જાય અને એક દીકરીને આંગળી પકડી અને શાળામાં ભણવા બેસાડે? આ કોઈ નાની સૂની વાત નથી. આને નજર બદલવી પડે. કોંગ્રેસને આમાં નજર, એને કમળો થઈ ગયો એટલે દેખાતું નથી આનું પરિણામ કેટલું છે. એક મુખ્યમંત્રી એક બાળકીને, એક બાળકને આંગળી પકડીને શાળાને મૂકવા જાય ને, તો એ આખા ગામની અંદર, આખા ગુજરાતની અંદર એની અસર થતી હોય છે અને એનું પરિણામ આપણે જોયું છે. શિક્ષણમાં વ્યાપ આપણા ગુજરાતની અંદર વધ્યો છે. આવા દરેક કાર્યક્રમોની, દરેક મહોત્સવની અંદર
આનો કંઈક ને કંઈક હેતુ હોય છે અને હેતુ લોક માણસ ઉપર એની અસર થતી હોય છે અને લોકહિતમાં એનું પરિણામ આવતું હોય છે. ઉમરભાઈ, આપ કેટલા વર્ષથી સુરતમાં આવ્યા? હું સુરતમાં 35 વર્ષથી આવ્યો છું. રાઈટ. અને એ પહેલાં આપ ક્યાં હતા? મારું વતન જૂના સાવર, સાવરકુંડલા તાલુકો, જિલ્લો અમરેલી છે. અહીં આવીને તમે હીરાના વ્યવસાયમાં છો કે બીજા કોઈક વ્યવસાય સાથે કરો છો? અત્યારે હું ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે તમારા લૂમ્સ લૂમ્સ છે. એટલે તો વિવિધ પ્રતિભા તમે ધરાવો છો. પર એક અંતિમ પ્રશ્નની સાથે આજની વાતને સમાપ્ત કરીશું. તમારા મતદાતાઓને તમે શું સંદેશો આપવા માંગો છો? કારણ કે મોટે ભાગે મતદાતાઓની ફરિયાદ એ છે કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરી પાછા દેખાતા નથી. અત્યારે તો બધા જ કહેશે કે હા, હું મારા મતદાતાઓને ફરી પાછો મળીશ. પરંતુ 5 વર્ષ પછી જ્યારે હિસાબ લેવા જઈએ છીએ ત્યારે પ્રજા એ જ બૂમ મારતી હોય છે કે અમારો પ્રતિનિધિ અમને પાછો દેખાવા મળતો નથી. આજે આ જાહેર મંચ ઉપરથી આ માઇકની સામે આપ જે બયાન કરશો તે હંમેશને માટે અમારી પાસે રહેશે, જેથી અમે તમને યાદ કરાવી શકીએ કે તમે આવું વચન હીરાબાગ વરાછા રોડ ખાતેના કાર્યાલયમાં આપ્યું હતું. શું વચન આપો છો? હું વચન આપીને આ ચૂંટણી લડવા નથી નીકળ્યો. વચન તો મારે તો જ આપવું પડે કે હું પહેલી વાર અહીંયા ચૂંટણી લડવા આવ્યો હતો. આ વરાછા વિધાનસભાના લોકોને ખબર છે કે હું 7 વર્ષથી કોર્પોરેટર છું. હું દરેક મિટિંગની અંદર લોકોને કહું છું, જ્યાં પણ જાઉં ત્યાં કહું છું કે આપ સૌ જાણો છો કે હું 7 વર્ષથી કોર્પોરેટર છું. 2 વર્ષ હું ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યો છું. તમને જો એમ લાગતું હોય કે મારી કામ કરવાની પદ્ધતિ સારી છે, હું લોકોને આરામથી મળું છું, લોકો મને સારી રીતે મળી શકે છે, રાતના 2:30 વાગે 3 વાગે પણ ફોન કરે તો હું ફોન ઉઠાવું છું, લોકોની વચ્ચે જો હું રહેનારો હો, તમારી વચ્ચે જો હું રહેતો હો, તો મને મત આપીને વિજય બનાવશો. આ મારો જે લોકોને અનુભવ છે, વચન આપવાનો સવાલ જ નથી થતો. લોકોને અનુભવ હોય, લોકોને જો સાચી વાત લાગતી હોય તો મને મત આપશે. તમારો આ જે છેલ્લો જવાબ છે એના પરથી મને એમ લાગે છે કે એક આક્રમક વિચારશૈલી ધરાવતો કુમારભાઈ કાનાણી આજે બહુ શાંત થઈ ગયા છે, એવું કેમ? શાંત આમાં કોઈ સવાલ જ નથી. શાંત અને આક્રમક શૈલી તમારી કામ કરવાની જે પદ્ધતિ હતી ભૂતકાળની અંદર, તમે જે અમુક જે કિસ્સાઓ બન્યા હતા એમાં જે તમારો મિજાજ હતો, આજે ધારાસભાની એક વધારાની જવાબદારીને કારણે તમે થોડા શાંત પડી ગયો તેવું લાગે છે. બિલકુલ નહીં, લોકહિતની વાત આવે છે ત્યારે હું એ જ માણસ છું. થેન્ક યુ વેરી મચ શ્રી કુમારભાઈ કાનાણીનો આભાર. દર્શક મિત્રો, આ હતા શ્રી કુમારભાઈ કાનાણી. સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં તેમના પોતાના વિચારોની સાથે તેમને આગામી ચૂંટણીને માટેની હાર્દિક શુભકામનાઓ. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ મંગળીવાલાને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ. આભાર.